કલમ ને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે 29 ઓગસ્ટ ગુરુવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતીક શુક્લા. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. ભારતે કાશ્મીર સંલગ્ન કલમ 370 હટાવતા પાકિસ્તાન હચમચી ગયું છે. પાકિસ્તાન ભારત પર આતંકી હુમલો કરવાનું ષડયંત્ર કરી રહ્યું છે. આતંકીઓ દરિયાઈ માર્ગે ઘૂસણખોરી કરે એવો આઈબી રિપોર્ટ છે. ગુજરાતની દરિયાઈ સીમા પર સુરક્ષા સઘન કરવામાં આવી છે. કચ્છના કંડલા બંદરે હાઈ એલર્ટ છે. અયોધ્યા અને કાશીમાં પણ હુમલાની શક્યતા છે, જેને પગલે ત્યાં પણ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આજે મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિ છે. તેમની સ્મૃતિમાં દેશભરમાં રાષ્ટ્રીય ખેલ દિવસ ઉજવાયો હતો. વિવિધ રમતોના અગ્રણી ખેલાડીઓને ખેલ પુરસ્કારો અર્પણ કરવામાં આવ્યા હતા. જામનગરના વતની ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીએ ફિટ ઇન્ડિયા કેમ્પેન લોન્ચ કર્યું હતું. જામનગરમાં પણ ધન્વંતરી ઓડિટોરિયમમાં વડાપ્રધાનના કાર્યક્રમનું જીવંત પ્રસારણ થયું હતું. કાર્યક્રમમાં સ્થાનિક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જામનગરમાં જીજી હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂનો કેસ સામે આવ્યો છે. ખંભાળિયા પંથકની 22 વર્ષીય સગર્ભા પરિણીતા હોસ્પિટલમાં સારવાર લેવા આવી હતી. અહીં પરીક્ષણ કરતાં તેણીને સ્વાઇન ફ્લૂ હોવાનું નિદાન થયું છે. પીડિતાની હાલત ખૂબ નાજુક હોવાના અહેવાલ છે. જામ્યુકો દ્વારા જામનગરમાં ₹75 કરોડના કામો કરવાનો પ્લાન ઘડવામાં આવ્યો છે. નગરમાં ગ્રીન પાર્ક પાસે નવું સ્મશાન બનાવવામાં આવશે. ઉપરાંત હાપા અને બેડેશ્વરમાં 2 ફાયર સ્ટેશનો બનાવવામાં આવશે. જનરલ બોર્ડ માટે પણ નવું આધુનિક બિલ્ડિંગ બનાવવામાં આવશે. બાલકંજી બારીવાળી જગ્યામાં ચિલ્ડ્રન ટ્રાફિક એજ્યુકેશન પાર્ક બનાવવામાં આવશે. જામનગરના કાલાવડ ગામે ધોધમાર 2 ઇંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત દરેડ અને વસઈમાં પણ વરસાદ થયો છે. હાલારમાં છૂટા છવાયા હળવા ઝાપટાઓથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જામનગર રેલવે સ્ટેશને આરપીએફ દ્વારા ડ્રાઈવ ગોઠવવામાં આવી હતી, જે અંતર્ગત રેલવેના પાટા ક્રોસ કરી કાયદાનો ભંગ કરતા લોકોને દંડ કરવામાં આવ્યો હતો. કુલ 69 મુસાફરોને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી હાજર દંડ વસૂલાયો હતો. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.